पालनपुर शहर में खुलेआम वेचाता दारू की पोल खुली। पालनपुर नजीक दारू भरेली कार नो अकस्मात सर्जायो। बनासकांठा जिल्ला में वहेली सवारे विजिबिलिटी घटता समग्र जिल्ला में धुम्मस छवायु। धुम्मस ना पगले खेडूतो बन्या चिंतातुर। खेडूतोना पाको ने नुकसान थवानी भीति। पालनपुर नारी केन्द्रमांथी 3 वर्षनी बाळकी साथे महिला गुम थता नारी केन्द्रना संचालको सामे उठ्या सवाल। परिवारजनो नारी केन्द्र खाते दौड़ी आव्या अने संचालको सामे कर्या आक्षेपो। बनासकांठा जिल्लामां ठेर ठेर पेपर लीक थवाना मामले विरोध प्रदर्शन कराया। एबीवीपी द्वारा पालनपुर खाते रस्तो रोकी चक्का जाम करीने नोंधाववामां आव्यो विरोध। हवे जोईए समाचार विगतवार। नमस्कार, तमे जोई रह्या छो न्यूज पॉइंट चैनल। जुनियर क्लार्कनी परीक्षानुं पेपर खुटता एनएससीवाई अने आम आदमी पार्टी द्वारा डीसा अने पालनपुर खाते आवेदन पत्र पाठवी विद्यार्थीओना न्याय माटेनी रजूआत कराई। गुजरात पंचायत सेवा पसंदगी मंडळ द्वारा जुनियर क्लार्कनी परीक्षा 29 जानेवारीना रोज योजानार हती, परंतु बदनसीबे जुनियर क्लार्कनी परीक्षानुं पेपर फूटता विद्यार्थीओना नसीब पण फूट्या। त्यारे एनएससीवाई अने आम आदमी पार्टी द्वारा डीसा अने पालनपुर नायब कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठवीने रजूआत करवामां आवी हती के तात्कालिक धोरणे पेपर फोड़नार आरोपीओने पकड़ी जेल हवाले करवामां आवे અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને બીજી વાર કોઈ વ્યક્તિ પેપર ફોડવાની હિંમત જ ન કરે। આમ આદમી પાર્ટી દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને રૂપિયા 50,000 વળતર આપવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓની તૈયારી માટેના ખર્ચ, ટ્યુશન ક્લાસીસના ખર્ચ અને ટ્રાવેલ્સના ખર્ચ, આમ રૂપિયા 50,000 સહાયમાંથી આ બધા ખર્ચ કાઢી શકાય। નમસ્કાર, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 7 વર્ષથી પેપર ફોડવાનો સિલસિલો અને એમની આદત પ્રમાણે 156 સીટ ગુજરાતમાં મળવા છતાં પણ ગઈકાલે 9.5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના, પરંતુ 9 વાગે જ પેપર ફૂટી ગયું। પેપર નહીં પણ વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું છે। આજે દુઃખની વાત છે કે 9.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હોય, એમનું ટ્રાન્સપોર્ટેશન, એમની તૈયારીઓનો ખર્ચો, એમના મા બાપની, એમના પાછળની મહેનત, એમની પોતાની મહેનત, બધું માત્ર ને માત્ર એક ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના સંડોવાયેલા નેતા અને એમના અધિકારીઓએ પેપર ફોડી અને બધાના સપના તોડી નાખ્યા। તો આજે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે રીતે દર વખતે કહે છે કાર્યવાહી કરવામાં આવશે અને નાની નાની માછલીઓ પકડવામાં આવે છે અને જે મોટા મોટા નેતાઓ છે, જે ખરેખર ભ્રષ્ટાચારીઓ છે, એમને છોડી દેવામાં આવે છે। તો આમ આદમી પાર્ટી આવેદન પત્ર આપીને ડિમાન્ડ કરે છે કે જે પણ માણસો આમાં સંડોવાયેલા છે એમને તાત્કાલિક ધોરણે જેલમાં પૂરવામાં આવે અને આ ગુજરાતને અને ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વાસ આપવામાં આવે કે બીજી વાર હવે પેપર નહીં ફૂટે। અને સાથે સાથે જે રીતે હવે ગઈકાલે એનાઉન્સમેન્ટ કર્યું કે 100 દિવસમાં પરીક્ષા લેવામાં આવશે, તો આ 100 દિવસ ફરીથી છોકરાઓને મહેનત કરવાની, ફરીથી ક્લાસીસ કરવાના, ફરીથી એમના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા, એના માટે કમ્પન્સેશન પેટે 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે એ ડિમાન્ડ સાથે આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 29 જાન્યુઆરીના રોજ જુનિયર ક્લાર્કની એટલે વહીવટી અને હિસાબીની ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। 29 જાન્યુઆરી 2023ના રોજ જે ભરતી પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તેની અંદર સવારના સમયે જ્યારે વહેલી સવારે વિદ્યાર્થીઓ પોતપોતાના પરીક્ષા સેન્ટર ઉપર પોતપોતાના પરીક્ષા સ્થળો ઉપર પહોંચવા ચૂક્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓ તો આગળના દિવસે ત્યાં પહોંચી ગયા હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઉજાગર કરવામાં આવે છે કે પેપર ફૂટી ગયું છે। ATSમાંથી એવું જાણવા મળે છે કે પેપર ફૂટવાનું જે 3-4 દિવસ પહેલાંની અમને માહિતી છે, સદંતરે આ સરકાર અને આ જે શાસન ચાલી રહ્યું છે અત્યારે એ પરીક્ષાઓ યોજવા માટે નિષ્ફળ નીવડ્યું છે। એના માટે NSUI દ્વારા માંગ કરવામાં આવે છે કે જે જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા છે તાત્કાલિક ધોરણે ફરીવાર યોજવામાં આવે, ST ના ભાડા વિદ્યાર્થીઓ માટે જે એમના કોલ લેટર આપવામાં આવે એમને નિઃશુલ્ક કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીઓના પરીક્ષા ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે, છેલ્લી 14-15 ભરતીઓના પેપરો ફૂટી રહ્યા છે, કોઈ KGના પેપરો બાકી રહ્યા નથી, બધા પેપરો ફૂટવાના ચાલુ થઈ ગયા છે, તો અમારી એટલી જ માંગ છે કે આ પરીક્ષા યોજવામાં આવે એની પહેલાં કાયદો બનાવવામાં આવે કે જે પણ કોઈ લોકો
જે ચરમબંધીઓ આ પેપરો ફોડવા માટે ટેવાઈ ગયા છે, જે અધિકારીઓ પણ હોય, મોટા અધિકારીઓ હોય, દર વખતે આમાં બચી જતા હોય છે. નાના જે કર્મચારીઓ કે જે પેપર ફોડવાવાળા હોય એમને સજા થતી હોય, એમને જેલમાં પૂરવામાં આવતા હોય છે. સજા અમારી માંગ છે કે એમને એવા કાયદા બનાવવામાં આવે કે જેમને જામીન ન મળે અને કડકમાં કડક તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેવી એનએસયુઆઈ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. આવું નહીં થાય આવનારા સમયમાં જો આ બાબતે કોઈ કાયદો બનાવવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતા ખેડૂતોના જીવ તાળવી ચોંટ્યા. ખેતીના મોટા ભાગના પાકોમાં રોગચાળો આવવાની શક્યતાઓના પગલે ખેડૂતો બન્યા ચિંતિત. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પણ વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયું છે, જેને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. સમગ્ર વાતાવરણમાં ધુમ્મસના પગલે ખેતીના રાયડો, જીરું, રાજગ્રો, એરંડા અને ઇસબગુલ જેવા પાકોમાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓને લઈને ખેડૂતોના જીવ તાળવી ચોંટ્યા છે. એક બાજુ કમોસમી વરસાદથી ઘઉં અને અન્ય પાકો જમીનદોસ્ત થયા છે, ત્યારે બીજી બાજુ ધુમ્મસના કારણે ખેડૂતોથી અન્ય પાકોને મોટું નુકસાન થવાની સંભાવનાઓને લઈ ખેડૂતોની દશા પડતા પરપાટું જેવી થઈ છે અને ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં અને મોરિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે એરંડા, રાયડો, રાજગરો, વરિયાળી, ઘઉં સહિતના પાકો જમીનદોસ્ત થયા છે, જેના પગલે ખેડૂતોએ મોંઘા બિયારણ, દવાઓ અને ખાતરોનો ખર્ચ પણ માથે પડ્યો છે. ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે, જેના પગલે ખેડૂતો દ્વારા સરકારમાંથી કોઈ સહાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખૂબ નુકસાન થયું ભાઈ. વરસાદ બે દાડાથી વરસાદ ચાલુ આવ્યો ને માઠવાના એની ઉપર વાવાઝોડું આવ્યું, કરા પડ્યા, રાજગુરો પડી ગયો, ઓછો પાણી હતો, ખેડૂતો બેઠવા દોઢ દિવસો આવ્યો, વરિયાળી બગડી ગઈ, રાયડા વાઢેલા પણ બગડી ગયા, રેડા એડા પાક પાકમાં તો આવેલો ધરી ગયો, રાયડો પણ ધરી ગયો. પણ હવે શું કરો, કુદરત ઉઠ્યો છે, ઓછા પાણીથી તકલીફ છે. જે સરકાર કોઈ સહાય મળતી હોય તો ખેડૂતોને દરેકને મળે એવી અમારી વિનંતી. હા, પહેલાં ઠંડી કડકડતી ઠંડીમાં એકદમ નુકસાન થયું. ઘઉં ગણો કે એડા ગણો કે તે એમની બધા એકદમ બહોત એમ પડવાથી મોટું નુકસાન ખેડૂતોને થયું અને આ માવઠાના કારણે ઘઉં, એરંડા એકદમ ઢળી પડ્યા અને વરિયાળી છે, બટાકા છે, આવું ખેડૂતને મોટું નુકસાન થયું અને એકદમ ભોય હરખું ઢળી પડ્યું. આ ભાઈ કમોસમી માવઠુંથી થયું ને વરસાદ, દરેક હરા ઉપર એરંડા, રાયડો, વરિયાળી, ઘઉં દરેક હરા નુકસાન, પૂરેપૂરું નુકસાન થયું છે. દિવેલા બધા ભાગી ગયા છે, જરી ગયા છે, રાયડાના પાથરા બધા વાઢેલા પાક ધરી ગયા છે, ઘઉં પાડી દીધી, ઘઉંની જમીન હરખા કરી રહ્યા છે. વરિયાળીમાં આ વરસાદના કારણે ઝાકળ અને ધુમ્મસના કારણે કાળી ચરમી, કાળીઓ રોગ આવે એટલે ખેડૂતના હાથમાં કશું આવે એમ નથી. કુદરત પહેલાંથી ઉઠેલો છે, ઓછા પાણી હતો, પતિને હરા પાક તૈયાર થયો હતો, પાક તૈયારમાં આખા મોસમી વરસાદ બધું આખો પાકનું નિષ્ફળ કરી નાખ્યો છે. મારું નામ અશોકભાઈ પટેલ, ગામ ગઢ, તાલુકો પાલનપુર. અત્યારે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે તારીખ 30 જાન્યુઆરીના સવારથી અત્યારે 11 વાગ્યા સુધી એકદમ ધુમ્મસનું વાતાવરણ ફરી વળ્યું છે, જેના કારણે ખેતી પાકોની અંદર રોગ આવવાની મોટી સંભાવના રહેલી છે, જેમાં સૌથી વધારે નુકસાન રાયડો પાક અને એરંડા પાકને થઈ છે, જેમાં રોગ ફરી વળશે અને ઉત્પાદન 50% વધારે ઘટાડો થશે, તથા ઘઉંની અંદર ગેરો આવવાની શક્યતા પણ વધારે છે અને રાજગરો અને ઇસબગુલ અને જીરા, વરિયાળીના પાકને તો લગભગ 70% વધારે નુકસાન ફરી વળશે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું હતું, જેને લઈને વહેલી સવારથી જ વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ રહ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી તો કરી, પરંતુ કમોસમી વરસાદ અને ધુમ્મસ ભર્યા વાતાવરણથી પાક પણ બગડી રહ્યો છે. મહત્વની વાત છે કે ડીસામાં સૌથી વધુ ખેતી થતી હોય તો બટાકાની ખેતી થાય છે, જેના લીધે ડીસાને બટાકાની નગરી તરીકે ઓળખાય છે.
वहेली सवारथी ज धुम्मस भर्या वातावरणथी बटाकामां मोटुं नुकसान थवानी भीति सेवाई रही छे। त्यारे खेडूतो पण मांग करी रह्या छे के आवी कपरी परिस्थितिमां सरकार खेडूतोनी वहारे आवे अने खेडूतोने योग्य मदद करे जेना कारणे खेडूतो जीवी शके। हवामान विभाग की आगाही मुजब गई काले बनासकांठा जिल्लाना अनेक विस्तार में वरसाद पड्यो छे अने त्यारबाद आज फरी पाछो बनासकांठा जिल्लाना अनेक विस्तारों की अंदर धुम्मसभर्यु वातावरण छे। हवे आप दृश्य में जोई शको छो के वहेली सवारथी ज डीसा लाखणी वड़गाम पालनपुर सहित अनेक विस्तारों में आ रीते वादळछायुं वातावरण रह्युं छे। जेने कारणे जे वाहन चालक छे तेमने पण चालवामां मुश्किल વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે જેને લઈને પાકમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ મોગા ભાવના બિયારણો લાવીને ખેતી તો કરી પરંતુ જે રીતે બે દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદ થયો અને આજે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું જેને લઈને ખેડૂતોનો પાક પણ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય સહાય કરી વળતર આપવામાં આવે તો તેઓ જીવી શકે તેમ છે, નક્કી કરીને નહીંતર ખેડૂતોની પરિસ્થિતિ પણ આકરા પાણીએ વારો વેઠવાની આવે છે। કમલેશ નાભાણી, ન્યૂઝ પોઈન્ટ। ઓકે કાકા, જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધુમ્મસભર્યું વાતાવરણ છે, પાકને કેટલું નુકસાન? અત્યારે ખેડૂતોને મૂઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। બટાકાને લગભગ 10 દિવસ પહેલાં પાણી છૂટી ગયું છે, પાણી છૂટી ગયું છે એ અત્યારે ખોદવાની તૈયારી હતી, ખોદવાની તૈયારીમાં અત્યારે વરસાદ પડ્યો એટલે હવે ખોદવાનું લેટ થશે એટલે આમાં બગાડ તો નીકળશે, એટલે ધુમ્મસભર્યું વાતાવરણ છે, ઉપરથી વરસાદ છે, મોંઘા ભાવના ખાતર બિયારણો લઈને વાયા છે અને જો પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂત પગભર બની શકે, નહીતર અત્યારે બહુ ભયંકર નુકસાન છે ખેડૂતોને। બટાકાની અંદર, રાયડાની અંદર કે રાજગરા જે રવિ પાકો છે એમાં બહુ મોટા પાયે નુકસાન છે, તો સરકાર જો સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આપે તો ખેડૂત થોડો પગભર થઈ શકે એમ છે, નહીંતર ખેડૂતોના અત્યારે માઠી અસર છે આ વાતાવરણ। ઓકે, આપનું નામ? મારું નામ મોહનભાઈ બેરાજી, સોલંકી, તાલુકા પ્રમુખ સર। બનાસકાંઠા જિલ્લામાં જુનિયર ક્લાર્કના પેપર લીક મામલામાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ, પાલનપુર ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા। ગુજરાત પંચાયત પસંદગી બોર્ડનું જુનિયર ક્લાર્કનું પેપર ગતરોજ લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં પાલનપુર ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આગામી 20 દિવસમાં પરીક્ષા નહીં યોજાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ એબીવીપીના કાર્યકરો જીડી મોદી કોલેજ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો બંધ કરીને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। રસ્તો બંધ થવાના કારણે રોડ ઉપર ભારે ટ્રાફિક થઈ જતા પશ્ચિમ પોલીસ દોડી આવી હતી અને તમામ કાર્યકરોને ડિટેન કરીને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર, નગર મંત્રી શુભમ દેસાઈ। હવે જે આપણે ગઈકાલે જે દુઃખદ ઘટના જોઈ કે જે રસ્તામાં જ વિદ્યાર્થીઓ 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હતા અને રસ્તામાં જ ખબર પડી કે પેપર લીક થયું છે અને પેપર ફૂટી ગયું છે અને રસ્તામાં જ તેઓનું સપનું તૂટ્યું છે, તો આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા આવી છે અને ગુજરાત સરકાર જોડે એક માંગ છે કે 48 કલાકમાં આની નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે અને બીજા 20 દિવસમાં નવી પરીક્ષા યોજવામાં આવે અને જો આ નહીં કરે સરકાર તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જેનું સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતેથી 3 વર્ષની બાળકી મહિલા સાથે ગુમ થતા પરિવારજનો પહોંચ્યા નારી કેન્દ્ર ખાતે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર ખાતેથી સોમવારે વહેલી સવારે ઉજોસણની મહિલા 3 વર્ષની દીકરી સાથે ગુમ થઈ જવાની ઘટના સામે આવી હતી, જેના પગલે મહિલાના પરિવારજનો પાલનપુર નારી કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને નારી કેન્દ્રના સંચાલકો દ્વારા મહિલા કોટ કૂદીને ભાગી ગઈ હોવાનું જણાવતા મહિલાના પરિવારજનો દ્વારા નારી કેન્દ્રના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, તો બીજી બાજુ નારી સંરક્ષણ કેન્દ્રના અધિકારીએ મહિલા ગુમ થવાને મામલે હાથ અધ્ધર કરીને મહિલાના પરિવારજનોને સંચાલકોને ખબર જ નથી કે મહિલા બાળકી સાથે ક્યાં અને કેવી રીતે ગુમ થઈ છે, જેના પગલે મહિલાના પરિવારજનોએ નારી કેન્દ્રમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા। 25 તારીખે રાતે 11 વાગે મૂકી હતી પોલીસ સ્ટેશન ધોરડોમથી, પછી આ નારી કેન્દ્રની અંદર ભાજી છે, અસી રીતે ભાજી
रात काली 4 बजे में गया थी फोन आया तो रविवार है केंद्र वाला तो रात केंद्र वाला ही बाजार कर रहे कहां पर फोन आया तो सीधी से भाजी आना मां निकल लो क्योंकि 8 फुट दीवार कूदी तो कहीं भाजी ना करे आना मां निकल लो कौन कौन गया है 3 वर्ष से बनने साथे गया है वो बनने साथ तो नारी केंद्र में थी है केवी की छोकरी बराबर तो नारी केंद्र में कालाबारी करे थे કાતી શું સોય કામથી પોલીસ સ્ટેશને કેવી રીતે મૂકી છે બરાબર પૈસા લઈને કાળી બજાર કરે છે છોકરી બધા તો કાલ બપોરી બીજા આવશે તો બીજી છોકરી ઉપાડવા આવશે તો કાલ છે નારી કેન્દ્ર અમારું કહેવાનું એવું ચાલે છે તો હા એવું ચાલતું હશે તાર કરે છે ને આ બંદોબસ્તમાં શા કારણથી અમે મેલતા છો અને છોકરી 3 વર્ષની છોકરી છે તથા ભેગેલી આવી દિવાલ કૂદી કેવી રીતે નાખાતી છે વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે ગાઢ ધુમ્મસ છવાયા બાદ વિઝિબિલિટી ન હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો. ડીસામાં 2 દિવસથી કમોસમી માવઠા બાદ વહેલી સવારી વાતાવરણમાં ભારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટી ઘટી જતા મુશ્કેલી વર્તાઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે ડીસા તાલુકાના જૂના ડીસા ગામ પાસે અકસ્માત સર્જાયો. જૂના ડીસા ગામે રહેતો મનીષ સરાણિયા નામનો 18 વર્ષીય યુવક તેની ફઈના દીકરાના ભાઈના મોતના પ્રસંગે જઈ રહ્યો હતો અને તે રિક્ષામાં બેસવા જતા પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ટ્રકના ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત ગાડીઓને સાઈડમાં કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો, જ્યારે આઈસર ટ્રક ચાલકની અટકાયત કરી હતી. અકસ્માત મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મનીષ કમાભાઈ સરાણિયા એ જૂના ડીસા ગામે જીવન જ્યોત સોસાયટીમાં રહેતો. તેની માતા વિકલાંગ અને પિતા અસ્થિર મગજના છે. વળી 5 બહેનો વચ્ચે આ એકમાત્ર ભાઈ અને ઘરમાં કમાનાર પણ એકમાત્ર વ્યક્તિ હોવાથી પરિવારની તમામ જવાબદારી તેના માથે હતી, પરંતુ અકસ્માતમાં ઘરના આધારસ્તંભ સમાન વ્યક્તિનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. પાલનપુર નજીક દારૂ ભરેલી કાર બોલેરો સાથે ટકરાઈ. રાજસ્થાનમાંથી પાલનપુરમાં દારૂ ઘુસાડવા જતા અકસ્માત સર્જાતા પોલ ખુલી. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાંથી ગુજરાત સહિત પાલનપુરમાં વિદેશી દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. જોકે પાલનપુર આબુ હાઈવે આશીર્વાદ હોટલ નજીક દારૂ ભરેલ ગાડીના ચાલકે બોલેરો ગાડી સાથે અકસ્માત સર્જતા પોલીસની પોલ ખુલી જવા પામી છે. કાર ગાડી દારૂ ભરીને અમીરગઢ તરફથી પાલનપુર તરફ જતા બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં રોજબરોજ વિદેશી દારૂ મોટા પ્રમાણમાં હેરાફેરી થતું હોય છે. પાલનપુરના પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં બીજેશ્વર કોલોની નજીક તેમજ મહાજન હોસ્પિટલની નજીક એક્ટિવામાં દારૂની ડિલિવરી કરવામાં આવી રહી છે, પરંતુ પાલનપુરના પૂર્વ પીઆઈની બેદરકારી કહો કે પછી હપ્તાના જોરે આ વેપલો ચાલી રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે. પરંતુ વિદેશી દારૂના નશામાં પાલનપુર શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જોકે પાલનપુર શહેર પોલીસ દ્વારા 1-2 બોટલ પકડીને કિલ્લો જીત્યો હોય તેમ બાહોશી બતાવવામાં આવી રહી છે. બીજી બાજુ પાલનપુર શહેરમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના વડુમથક કહેવાતા પાલનપુર શહેરમાં જ
જો દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય તો જિલ્લાના અન્ય સ્થળોએ પરિસ્થિતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે. પાલનપુર અમીરગઢ નજીક દારૂ ભરેલી કારના અકસ્માતની ઘટનાએ બનાસકાંઠા જિલ્લા પોલીસની પોલ ખોલી છે. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ પણ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી, ત્યારે પાલનપુરના જાગૃત ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા પાલનપુરના યુવા ધનને બરબાદીના પંથે જતા રોકવા માટેનો પ્રયાસ કરવા જોઈએ તેવી સમગ્ર પાલનપુર શહેરમાંથી લોકમાંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આયુર્વેદ શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા નેશનલ આયુ મિશન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુષ મેળાનું આયોજન દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે યોજવામાં આવ્યું હતું, જેનો દિયોદર તાલુકાના ગામોના લોકો આયુષ મેળામાં શરીરમાં થતા વિવિધ રોગોના આયુર્વેદ ક્લિનિક દ્વારા નિદાન અને નિદર્શન મેળા દ્વારા લોકો લાભ લઈ શકે તે માટે મેળો યોજાયો હતો. મેળામાં લોકોને સ્વાસ્થ્ય અંગેની પૂરેપૂરી જાણકારી અને માર્ગદર્શન આયુષ પદ્ધતિ દ્વારા નિદાન અને સારવાર અપાઈ હતી, જેમાં આયુ વૈદિક નિદાન સારવાર માટે 223 લોકોએ, હોમિયોપેથિક નિદાન સારવાર માટે 186 લોકો, યોગ નિદર્શન 415 લોકોએ લાભ લીધો, અગ્નિકર્મ સારવાર માટે 38 લોકોએ લાભ લીધો, તો આયુર્વેદિક ઔષધિ પ્રદર્શન, રસોડાની ઔષધિ પ્રદર્શન, હોમિયોપેથિક પ્રદર્શન કુલ 745 લોકોએ નિદર્શન કર્યું, જેમાં બ્રાહ્મી, કુમારી, અશ્વગંધા, તુલસી, ગૌ, કક્ષુર, કરિયાતુ, નિર્ગુંડી, જેઠી, મધ, હરડે, ધતુર, આમળા, સતાવતી, ગળો, મીંઢી, આવડ, નીમ વગેરે જેવી ઔષધિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આયુષ મેળાના કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, જ્યાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર જય પ્રકાશ મોઢ, પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલા, દિયોદર તાલુકા આરોગ્ય ઓફિસના બ્રિજેશ વ્યાસ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, રાંટીલા જિલ્લા પંચાયત સદસ્ય ડૉક્ટર હરસુભાઈ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર મીઠા વિનોદભાઈ ગોસ્વામી સહિત દિયોદર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ શાખા બનાસકાંઠા દ્વારા આજે દિયોદર મુકામે નીલકંઠ મહાદેવના મંદિરમાં મેઇન બજારમાં આપણે એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિકની વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરવામાં આવી, સાથે સાથે આયુર્વેદિક વનસ્પતિ પ્રદર્શન, ઔષધિ પ્રદર્શન, સાથે સાથે આપણે રસોડાનો ઘરગથ્થુ ઔષધોના ઉપયોગ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે હોમિયોપેથિક પણ નિદાન સારવાર કેમ્પ કરવામાં આવ્યો, જેમાં લોકોને હોમિયોપેથીની પદ્ધતિ પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકો વધુમાં વધુ એનો લાભ લઈ શકે એના માટે પણ કેમ્પ કરવામાં આવ્યો હતો. સાથે સાથે યોગાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી આપણું પોતાનું આરોગ્ય યોગ દ્વારા આપણે કઈ રીતે સાચવી શકીએ તેનું પણ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં લોકોએ આ આયુષ મેળાનો આજે દિયોદર મુકામે ખૂબ સારી સંખ્યામાં લાભ લીધો અને લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક પ્રત્યેની પદ્ધતિની સારવાર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટેનો આજે એક વિશેષ પ્રયત્ન દિયોદર મુકામે કરવામાં આવ્યો હતો. મારું નામ ડૉક્ટર ભરતભાઈ પટેલ, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર. આજે અમે આયુષ મેળાના દિયોદર ખાતે નીલકંઠ મહાદેવના મંદિરમાં બજારમાં આયોજન કરેલ છે. તેની અંદર આયુર્વેદિક ઉકાળા તથા અમે આર્સેડિકલ પ્રતિરોધક દવાઓનું તથા બહોળી સંખ્યાની અંદર લોકોએ પોતાની નિદાન સારવારના દવાઓનો લાભ લીધેલી છે. એની અંદર આપણને લોકોને ઔષધિ પ્રદર્શનનું પણ બહોળો પ્રમાણમાં લોકોએ માર્ગદર્શન મેળવીને લીધેલું છે અમારી જોડે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.